ગ્રીનમેન વિરલ દેસાઈ તેમજ હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આજે ગ્રીન ઉતના સ્ટેશન ખાતે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભારતીય સૈન્યના જવાનોને યાદ કરાયા હતા તેમજ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો યોજાયા હતા. વિજય દિવસ અંતર્ગત હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી ટ્રી ગણેશા ઇચ વન પ્લાન્ટ વન ચિત્ર સ્પર્ધાના વિજેતાઓના નામ પણ જાહેર કરાયા હતા. પર્યાવરણને કેન્દ્રમાં રાખીને યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની આ ચિત્ર સ્પર્ધામાં દેશભરના 800થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બે કેટેગરીઝમાં કુલ 8 વિજેતાઓના નામ જાહેર કરાયા હતા. તો ઉધના આરપીએફ કોલોની પાછળના શહીદ સ્મૃતિવન ખાતે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ટ્રી પ્લાન્ટેશન કરાયું હતું. ઉધના આરપીએફ કોલોનીમાં ઇન્ડિયન રેલવેઝનું પ્રથમ મિયાવાકી અર્બન ફોરેસ્ટ આવેલું છે. ત્યાં થોડા દિવસો પહેલા લાગેલી આગમાં 200થી વધુ વૃક્ષો બળી ગયા હતા, પરંતુ વિજય દિવસને ધ્યાનમાં રાખીને ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ફરીથી ત્યાં રીપ્લાન્ટેશન કરાયું હતું અને ફરીથી વિરલભાઈ દ્વારા એ વનને હર્યુંભર્યું કરવાની મુહિમ છેડવામાં આવી હતી. વિરલ દેસાઈ, ઘટનામાં એવું હતું કે થોડે દિન પહેલે ઇધર ફાયર હો ગયા થા. યે પહેલા આજ વિજય દિન હૈ પહેલે તો, ઓર વિજય દિન કે દિન હમ લોગ વાપસ ટ્રી પ્લાન્ટેશન ઇધર કર રહે હૈ. યે પહેલા એસા ફોરેસ્ટ હૈ ઇન્ડિયન રેલવેઝ કા, જો પ્રથમ માઇક્રો ફોરેસ્ટ, અર્બન ફોરેસ્ટ યા મિયાવાકી ફોરેસ્ટ બોલ સકતે હૈ કે બહોત છોટે એરિયા મે 19,000 સ્ક્વેર ફીટ કી જગા હૈ, ઉસમે 1100 સે જ્યાદા પેડ લગે હૈ, બડે પેડ લગે હૈ કે જિસમે ફ્રૂટ બેરિંગ ટ્રીઝ લગે હૈ, ઓર એસે પેડ લગે હૈ કે જો નેટિવ સ્પીસીઝ હૈ, જો લોકલ જો નેટિવ સ્પીસીઝ ઓફ ટ્રીઝ લગે હૈ. અનફોર્ચ્યુનેટલી થોડે દિન પહેલે જબ જો હમારે સાથ મેં જો ઇધર રહે રહે હૈ રેલવે પ્રોટેક્શન ફોર્સ હૈ, ઓર હમારે સાથ મેં સ્ટેશન ડિરેક્ટર જી ભી હૈ જો ઉધના કે હૈ. અનફોર્ચ્યુનેટલી ઇનકા પોસ્ટિંગ ઉસ ટાઈમ પે બિહાર મેં થા, તો પીછે કા જો ફોરેસ્ટ જો થા ઉસમે આગ લગ ગઈ થી ઓર જલાયા ગયા થા, ઓર ઉસકે વજહ સે કાફી તકલીફ હુઈ. બટ હમ લોગ યે વિજય દિન પે વાપસ યહીં યે ટ્રી પ્લાન્ટેશન કરકે એક સાલ હોને કો આયા હે. બહોત બડે પેડ હો રહે થે ઓર બહોત અચ્છી તરહ બડે હો રહે થે, 20-20 ફીટ કે કોઈ કોઈ તો હો રહે થે, તો કહીં ના કહીં યે ઇસકે વજહ સે વાપસ હમ પેડ લગા રહે હૈ. તૃપ્તિ શ્રોફ અને ઇચ વન પ્લાન્ટ વન ગ્લોબલ મુવમેન્ટમાં અમે જોડાયા છે. આ વર્ષે અમે લોકડાઉનમાં 95,000 પ્લસ ટ્રી પ્લાન્ટેશન થયું છે. બિકોઝ ઇચ વન પ્લાન્ટ વનની પાછળ એ છે કે જ્યારે અમે સ્ટેટિસ્ટિક્સ જોયું તો પર હેડ ઇન્ડિયામાં 28 ટ્રીઝ જ આવે છે. કહેવાય છે કે પોપ્યુલેશન આપણું વધારે છે એટલે આટલું આ છે, પણ ચાઇનાનું પણ પોપ્યુલેશન આપણાથી વધારે છે અને ત્યાં પર હેડ 102 ટ્રીઝ છે. તો ખરેખર આ બાબત વિચારવા જેવી છે અને એટલા માટે જ આ મુવમેન્ટ લઈને આવ્યા છે, ગ્લોબલ મુવમેન્ટ છે. અને અહીંયા એના માટે અમે લોકોએ ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું હતું લોકડાઉન ટાઈમિંગ્સમાં અને ઘણા બધા છોકરાઓએ ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કર્યું છે. આ સ્ટ્રોંગ મેસેજ એન્વાયરમેન્ટ માટેનો સ્ટ્રોંગ મેસેજ કે આ મધર નેચરને આપણે પ્રોટેક્ટ કરશું તો આપણે એને પ્રોટેક્ટ કરશું તો એ આપણને પ્રોટેક્ટ કરશે. અને ઓફકોર્સ કોરોનાકાળમાં બધાને જ ખબર છે કે નેચર અગર હતે તો આઈ થિંક વધારે સારું નેચર હતું તો હેલ્થને પણ ઇશ્યુ ન થતે. સો દેટ ઇઝ અ રીઝન કે આ ઇચ વન પ્લાન્ટ વન અમે આજે મુવમેન્ટ લીધી છે એના માટે આજે અમે અહીંયા છીએ. આ ફોરેસ્ટ એક ડેવલપ કરવામાં આવ્યું છે બાય હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશન એન્ડ અહીંયા આપણા જવાનો દ્વારા એ લોકો જ ધ્યાન રાખે છે આ ફોરેસ્ટનું. આ સ્પેશિયલી ઉધના સ્ટેશનની પાછળનો આ એરિયા છે, અર્બન ફોરેસ્ટ કહેવાય છે એક નાનકડા જગ્યા પર, અને ડેડિકેટેડ ટુ અવર માર્ટિયર્સ, આપણા જે સૈનિકો છે જે શહીદ થયા છે એમના ડેડિકેશનમાં અમે આ ફોરેસ્ટ આખું એમને બનાવ્યું છે. અને બે રીઝન છે એકચ્યુઅલી, જેવી રીતના બોર્ડર પર સૈનિક આપણું ધ્યાન રાખે છે એવી જ રીતના આપણે આપણા મધર નેચરનું ધ્યાન રાખવાનું છે. એના માટે અમે આ મુવમેન્ટ લાવ્યા છે અને બધાને જ રિક્વેસ્ટ કરીએ છીએ કે એટલીસ્ટ ઇચ વન પ્લાન્ટ વન, એક પર વ્યક્તિ એટલીસ્ટ એક કહેવાય કે ટ્રી હોવું જોઈએ, જે આપણા ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક પ્રમાણે બહુ ઓછું છે. તો બધા જ સાથે મળીને સંકલ્પ કરીએ કે જે 28 પર હેડ આવે છે એની જગ્યાએ આપણે 100ની ઉપર જઈએ, કારણ કે અગર ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયાનો જે આપણો નારો છે આપણા સરનો, મોદી સરનો, એ પણ સાક્ષાત કરીએ. કહેવાય કે ખાલી એક વ્યક્તિનું કામ નથી, આ ટીમ વર્કનું કામ છે અને ખાલી પ્લાન્ટેશન નથી કરવાનું, એનું ધ્યાન પણ રાખવાનું છે. હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશન જ્યારે પ્લાન્ટ કરી ગયા અને અહીંયા જ્યારે આગ લાગી તો ઘણા બધા ટ્રીઝ બધા જ બળી ગયા હતા, એ ફરીથી અમે પ્લાન્ટ કરવા પ્લાન કરવા અમે અહીંયા આવ્યા છીએ. અને આજે ફરીથી પ્લાન્ટેશન આ બધા સૈનિકોના હાથો, આપણા જે અહીંયા ધ્યાન રાખે છે કર્મચારીઓ એ લોકોના હાથે અને સ્ટેશન માસ્ટરના હાથે અમે કરી રહ્યા છીએ. સો થેન્ક યુ સો મચ. અને આપ સૌને એકવાર ફરીથી અપીલ કરું છું કે પ્લીઝ પ્લાન્ટેશન કરતા રહો અને ધ્યાન પણ સાથે રાખો. થેન્ક યુ સો મચ.
આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું કે જે રીતે દેશભરના કલાકારોએ અમારી ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો એ ઉત્સાહજનક છે. આ સ્પર્ધા પરથી એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે આપણા યુવાનો પર્યાવરણને લઈને અત્યંત જાગૃત છે. એક તરફ આપણા અર્બન ફોરેસ્ટ બળી જાય અને મોટી ખુવારી થઈ રહી છે, ત્યારે યંગસ્ટર્સના પર્યાવરણ જતનના ચિત્રો દિલને ઘણી ધરપત આપી જાય છે. ઉલ્લેખનીય છે કે હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશન ભારતીય સૈન્યના વિશેષ દિવસો પર્યાવરણ કેન્દ્રિત કાર્યક્રમો યોજીને જ ઉજવણી કરે છે. વિરલ દેસાઈએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સુરતના તેમજ ઇન્ડિયન રેલવેઝના પહેલા મિયાવાકી અર્બન ફોરેસ્ટ સહિત સ્મૃતિવન પર આજથી અમે ફરી ટ્રી પ્લાન્ટેશન શરૂ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમે ફરી ત્યાં ફરીથી આખી ઇકોસિસ્ટમને ફરીથી ધમધમતી કરી દઈશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.